આદિતને પ્રાથમિક સારવાર બચાવની વાગડ વેલફેર હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાએ વધુ એમ પણ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘવાયેલાના નામ આ પ્રમાણે છે જેમાં દેવબા જાડજાનો સમાવેશ થાય છે જ્યારે ચંદનસિંહ સોઢા લીલીબેન રામજી દોષીબેન રબારી વગેરેની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના બનાવની મળતી વિગત અનુસાર કુડાથી બચાવ આવી રહેલ લક્ઝરી બસ અચાનક વણાંકમાં ડ્રાઇવરે પોતાની સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પલટી ખાઈ ગઈ હતી પરિણામે બસમાં મુસાફરી કરેલા ઉતારો દબાઈ ગયા હતા અને રસ્તા પર ચીસા ચીસાચીસ થઈ પડી હતી આ બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી ગ્રામ્યજનોએ અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બસમાં ફસાઈ ગયેલા અને દબાઈ ગયેલા ઉતારોને તાત્કાલિક અસરથી ખાનગી વાહન મારફતે બચાવની સરકારી દવાખાનામાં ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી ચાર થી પાંચ ઉતારોની હાલત અત્યંત ગંભીર હોય આથી તેમને પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલ ભચાવમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને વધુ વિગત પણ મેળવવામાં આવી રહી છે